समाचार मळी रह्या छे। बनासकांठाथी जलीलाधार વાઘેલાએ ફરી છેડ્યો વિવાદ। બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત। હું બનાસકાંઠા છું તેથી મારો હક છે। હરિભાઈ માટે હું પાટણથી લડ્યો હતો। ચૂંટણી હવે હરિભાઈએ મારા માટે સીટ છોડવી પડશે। હું પાર્ટીમાં પણ રજૂઆત કરીશ। લીલાધાર વાઘેલાએ ફરી છેડ્યો વિવાદ। બનાસકાંઠામાંથી જ ચૂંટણી લડવાની કરી જાહેરાત। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે હું બનાસકાંઠાનો છું તેથી મારો હક છે। હરિભાઈ માટે હું પાટણથી લડ્યો હતો ચૂંટણી। ગયે વખતે બનાસકાંઠાનો હોવા છતાંય મને એમ લાગતું હતું કે હરિભાઈ નહીં જીતે પાટણ અને હું જીતી, એટલે હું ગયો હતો। પણ આ વખતે મારી ઈચ્છા બનાસકાંઠામાંથી લડવાની છે। હરિભાઈને વિનંતી કરી કે હરિભાઈ ગયા વખત મેં તમારા માટે છોડ્યું હતું, આ વખતે મારો હક હું ભોગવવાનો છું અને આ વખતે બનાસકાંઠામાંથી પાર્લામેન્ટની સીટ લડી। તો હવે હરિભાઈએ સીટ છોડવી પડશે, વિનંતી કરાઈ છે। લીલાધર વાઘેલા કહી રહ્યા છે કે મેં તમારા માટે સીટ છોડી, હવે તમારો વારો છે। આ પહેલા પણ પોતાના પુત્ર માટે જ્યારે તેમણે વાત કરી હતી ત્યારે બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાની હવે તેઓએ જાહેરાત કરી છે। તો હું બનાસકાંઠાથી છું અને હવે મારો હક છે, હવે હું આ વખતે બનાસકાંઠાથી જ ચૂંટણી લડીશ, તેવું હરિભાઈએ જણાવી દીધું છે। હરિભાઈને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પાટણથી જે સીટ છોડવામાં આવી હતી પરંતુ હવે આ સીટ આપને છોડવી પડશે। આનંદ જયસ્વાલ જોડાયા છે અમારી સાથે। આનંદ જણાવશો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લીલાધર વાઘેલાના નિવેદન પર શું પ્રતિક્રિયા? ચોક્કસ જણાવ્યું છે કે પાટણના સાંસદ લીલાધરભાઈ વાઘેલાએ આજે મોટું નિવેદન આપ્યું છે। જેઓએ અગાઉ ગત વખતે પાટણથી ચૂંટણી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તે વખતે હરિભાઈ ચૌધરીને પાટણ પાર્ટીએ મોકલ્યા હતા, પરંતુ પાટણથી હરિભાઈ ચૌધરી હારી જાય તે માટે તેઓએ ત્યાગ કર્યો હતો અને પોતે લીલાધર વાઘેલા બનાસકાંઠાના હોવા છતાં પાટણથી ચૂંટણી લડવા માટે હરિભાઈ માટે ગયા હતા। ત્યારે આ વખતે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતે બનાસકાંઠામાંથી જ ચૂંટણી લડશે તેવો તેમને નિવેદન આપ્યું છે અને આ માટે તેઓ હરિભાઈને પણ વાત કરશે અને પાર્ટીમાં પણ રજૂઆત કરવાની છે। ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ લીલાધર વાઘેલાએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પુત્ર માટે ટિકિટ માંગણી કરી હતી અને ટિકિટ નહીં મળે તો પાર્ટી છોડી દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તે વખતે પણ રાજકીય ગરમાવો ખૂબ થયો હતો, બાદમાં તેઓએ પાર્ટીના સમજાવવાથી સમજ્યા હતા તેઓ, ત્યારે ફરીથી તેઓના આ નિવેદનથી બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે। જી બિલકુલ, તેમના આ નિવેદન બાદ કોઈ રાજકીય પ્રતિક્રિયા સામે આવી છે? જી ના, હજુ સુધી કોઈ ગતિવિધિ સામે આવી નથી, પરંતુ જોવા જઈએ તો હરિભાઈ ચૌધરી પણ અગાઉ જેડા પાસે જયારે ખેત તલાવડીનું મુહૂર્ત કરવાનું તે વખતે જાહેર મંચ પરથી પોતે જ બનાસકાંઠામાંથી આગામી ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે અને લોકોને સાથ આપવા માટે જાહેર મંચ પરથી કહ્યું હતું। એક તરફ હરિભાઈ ચૌધરી પોતે તૈયારી કરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી આ વખતે અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા જિલ્લામાંથી ચૂંટણી લડાવવા માટે ગેનીબેન ઠાકોરે જયારે આમંત્રણ આપ્યું છે, ત્યારે જો કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને મૂકે તો કદાચ લીલાધર વાઘેલા પણ એ જ્ઞાતિવાદી સમીકરણના આધારે તૈયારી કરી રહ્યા છે અને પોતે પાર્ટીમાં રજૂઆત કરી બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી લડશે તેવું તેમને જણાવ્યું હતું। જી આભાર આપનો માહિતી બદલ। તો જે રીતે સ્પષ્ટ તેમણે કહ્યું છે કે હવે તેઓ ચૂંટણી લડશે તો બનાસકાંઠાથી, બનાસકાંઠાનો છું તો આ વખતે હું સીટ નહીં બદલું, તેમનું કહેવું છે કે હરિભાઈ પાટણથી જીતી ન શકે તેવું તેમને લાગતા તેમણે હરિભાઈ માટે સીટ છોડી બનાસકાંઠાની અને પાટણ ગયા હતા, પરંતુ આ વખતે તેઓ બનાસકાંઠાથી ચૂંટણી લડશે। આવો આપને ફરી એકવાર સંભળાવીએ તેઓએ શું કહ્યું હતું ખાસ સીટને લઈને। ગયે વખતે બનાસકાંઠાનો હોવા છતાંય મને એમ લાગતું હતું કે હરિભાઈ નહીં જીતે પાટણ અને હું જીતી, એટલે હું ગયો હતો। પણ આ વખતે મારી ઈચ્છા બનાસકાંઠામાંથી લડવાની છે। હરિભાઈને વિનંતી કરી કે હરિભાઈ ગયા વખત મેં તમારા માટે છોડ્યું હતું, આ વખતે મારો હક હું ભોગવવાનો છું અને આ વખતે બનાસકાંઠામાંથી પાર્લામેન્ટની સીટ લડી।
આ વખતે બનાસકાંઠાથી જ ચૂંટણી લડીશ તેવું હરિભાઈને તેઓ વિનંતી કરીને કહી રહ્યા છે. અને બનાસકાંઠાથી ચૂંટણી લડવા માટે જે રીતે હવે રાજકીય ગરમાવો આવ્યો છે, આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે સંવાદદાતા સાથે વાતચીત થતા તેમણે જણાવ્યું છે કે જે પ્રકારે અત્યારે જે દેખાઈ રહ્યા છે એંધાણ, તેમાં કોંગ્રેસ જ્યારે જો કોઈ ઠાકોર નેતાને આપે છે ટિકિટ અહીંથી, તો પછી અહીં લીલાધર વાઘેલા તેના માટે સ્ટ્રોંગ કેન્ડિડેટ છે અને તેના જ માટે તેમણે તૈયારી પણ આરંભી દીધી છે. જાતિવાદ, ખાસ કરીને જ્ઞાતિવાદ જાતિવાદની અહીંયા રાજનીતિ થશે તેવું પણ લાગી રહ્યું છે અને તેના જ કારણોસર અત્યારથી જ તેના બંડાણ થઈ ચૂક્યા છે. આપને એ પણ જણાવી દઈએ કે લીલાધર વાઘેલા કે જેમણે ભૂતકાળમાં પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી અને પક્ષ છોડવાની વાત પણ તેઓ કરી ચૂક્યા છે.